સુરતના ગલી બોય હાલ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ રહ્યો છે અને સુરતી યુવાનોમાં આ જ કળા એક નિશ્ચિત સ્તર સુધી પહોંચે તેવી અપેક્ષા સહ સતત યુટ્યુબ વિડીયોઝ બનાવવાનું રહેવાનું નિશ્ચિત કર્યું છે અને આ સુરતી ગલી બોય મુંબઈના એમિનેમ બનતા એને આદર્શ માનીને હાલ પોતાની જર્ની શરૂ કરી છે. ગલી બોય મૂવી આવ્યા પહેલાથી જ સુરતનો ગલી બોય રેપિંગનો શોખ ધરાવે છે અને ગલી બોય મૂવી આવ્યા બાદ તેને પોતાને લક્ષ્ય સુધી પહોંચવા એક પ્રેરણા મળી હતી. ત્યારે ગુજરાત ન્યૂઝ સાથેની ખાસ વાતમાં તેને પોતાના શ્રમ એરિયાને એક આગવી ઓળખ આપવાની મંશા વ્યક્ત કરી હતી અને પોતાના તમામ યુટ્યુબ વિડીયોમાં પોતાની ગલીથી લઈ પોતાના જ વિસ્તારને રિપ્રેઝન્ટ કરી વિડીયોઝ બનાવવાનું શરૂ કર્યું હતું. મુંબઈથી બહુ બધા રેપર્સ છે, એમને જોયું મેં યુટ્યુબ પર, પછી મને લાગ્યું મેં પણ કરી શકું, મારે કંઈ લખવું છે, મેં લખ્યું. પછી આટલી હિંમત નહીં પણ મારા ક્રૂમાં બધા બે જણા જે રેપર્સ છે એ લોકો કહેવા લાગ્યા એમ કે ભાઈ આપણે કરીએ, આપણે અહીંયા ક્રૂ બનાવીએ, સુરતને રિપ્રેઝેન્ટ કરીએ, એમ કે આપણું પાંડેસરાવું છે, અહીંયા રિયાલિટી છે, બતાવવું છે, એમ કે કંઈ નહીં આપણે કરીએ. તેવી રીતના અમે લોકો રેપિંગ સ્ટાર્ટ કરી. એવું છે કે મેં જોયું અહીંયા રિયાલિટી શું છે, સ્લમ્સ છે અહીંયા બહુ બધા, સ્પેશિયલી અમે લોકો મહારાષ્ટ્રીયન છે તો મહારાષ્ટ્રીયન કલ્ચર કેવું છે, એ લોકોની સ્લેંગ લેંગ્વેજ કેવી છે, એના હિસાબથી અમે લોકો એમ સિરિયસ કોઈ મેટર પર લખવું હોય તો કોઈ કોઈને સાંભળવામાં મજા નહીં આવે, બટ કોઈ છીછોરી છીછોરી લેંગ્વેજ આવે ને એમ કે હા ભાઈ કુછ બોલ રહા હૈ બંદા, અચ્છા લગતા હૈ સુનને કો, એમ કંઈ લખવું હોય તો પછી એ લોકોને ઇન્ટરેસ્ટ આવે સાંભળવા માટે. સુરતમાં રેપિંગ શબ્દ હજુ લોકો માટે અજાણ્યો હોય તેવું લાગે છે. તેમાં પણ મ્યુઝિકમાં હિપહોપ તો લોકોને ગળે ઉતરવું પણ મુશ્કેલ છે. કેમ કે ગલી બોય મૂવી બાદ જ્યારે સુરતનો ગલી બોય રસ્તા પર આવ્યો તો તેને પોતાની આગવી ઓળખ મળી અને એ જ પ્રેરણા લઈને તે હવે સુરતના મનોવાદી લોકો માટે જ લખવા માંગે છે. મનુવાદી લોકો માટે લખેલી મેં, क्या है तेरी जात और कौन सा है समाज, क्या था तेरा कल और क्या है तेरा आज, इन फालतू की बातों को समझता मैं बकवास, कलम की ताकत से ही तो आज हूँ इतना खास, इन शब्दों की लड़ाई में मेरी एक सच्चाई है, लिखता दिल की गहराई से बंद हो जावे बचकाने, अभी तो शामत आई है, मैं रात को कभी ना सोया था, बस खून के आंसू रोया था, अपने सपनों में खोया था, हिप हॉप कभी जो बोया था, फिर फसल की हुई कटाई, मैं लिखने लगा तबाही, सबने दे दी थी गवाही, खून और पसीने से बनी थी मेरी शाही. કેમેરામેન રાહુલ આહિરે સાથે રાહુલ નાવિક, ગુજરાત ન્યૂઝ, સુરત.